જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય સુરપુરા દાદા મિત્રો, કેમ છો બધા? મજામાં હું છું ભાસ પરમાર. આજે તમારા માટે સરસ મજાનો વિડીયો લઈને આવી ચૂક્યો છું, જે છે સુરપુરા ધામ ભોળાત. મિત્રો, આજે આપણે ભોળાત જઈ રહ્યા છીએ સુરપુરા ધામ, અને આજે આપણે દાદાનું પ્રવચન સાંભળશે. મિત્રો, તો ચેનલ ઉપર બના રહેજો, ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી. વિડીયો સારો લાગે તો લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં. એટલે મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે આવા ને આવા દાદાના પ્રવચન તમારા માટે આવતા રહે. તમારે દાદાનું પ્રવચન સાંભળવું હોય તો તમને રોજ નવા નવા પ્રવચન સાંભળવા મળશે. મિત્રો, જો મિત્રો ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને તમને નોટિફિકેશન મળી જાય અને રોજ તમે દાદાના નવા નવા પ્રવચન સાંભળી શકો. મિત્રો, સારું, મિત્રો તો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારો લાગે તો લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં, અને કોમેન્ટ બોક્સમાં જય સુરપુરા દાદા લખજો. મિત્રો, એટલે ખાસ તમે ક્યાં ગામથી વિડીયો જોવો છો તો ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં જણાવજો, જેથી કરીને મને મોટિવેશન મળે ને આવા ને આવા સારા એવા વિડીયો તમારા માટે હું બનાવી શકું. મિત્રો, અને મિત્રો વિડીયોમાં કોઈ પણ જાતની ભૂલચૂક થઈ ગઈ હોય તો નાનો ભાઈ સમજીને માફ કરી દેજો, એટલે ભૂલ થઈ હોય કોમેન્ટ બોક્સમાં મને જણાવજો, જેથી કરીને નેક્સ્ટ ટાઈમ જ્યારે હું વિડીયો બનાવું તો તેમાં તે ભૂલ ના થાય તે હિસાબથી મિત્રો હું તમને કહું છું. અને મિત્રો, તમારા ગામની આજુબાજુમાં આવું સારું એવું દેવસ્થાન હોય તો ચોક્કસપણે મને જણાવજો, જેથી કરીને હું ત્યાં આવી શકું અને ત્યાંનો વિડીયો બનાવી શકું. મિત્રો, અને એ વિડીયોના માધ્યમથી આપણા યુટ્યુબ ફેમિલીને ત્યાંના દર્શન કરાવી શકું, કેમ કે આપણા યુટ્યુબ ફેમિલીમાં ઘણા ખરા મહેમાન એવા હોય છે જે મોટી ઉંમરના હોય છે, જે ચાલી ના શકતા હોય, તો તે બધા ઘરે બેસીને ત્યાંના દર્શન કરી શકે તે હિસાબથી હું મિત્રો તમને કહું છું. ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કે આવો કોઈ મારો હેતુ છે નહીં. મિત્રો, તો તમે જોઈ શકો છો સુરપુરા ધામ ભોળાતનો ટ્રાફિક કેટલો બધો છે તે. તો મિત્રો, ચાલો હવે તમારો જજો ટાઈમ લેતો નથી અને આજે આપણે બધા સાથે મળીને શ્રી ધનભાઈ બાપુશ્રીનું પ્રવચન સાંભળીએ. તો બોલો સુરપુરા દાદાની જય. બેઠક તો છે નહીં એટલે કોઈ મને આંગળી ઓછી કરીને હકદાર નથી.
કારણ કે અમે કેમ દર મહિને 1 લાખ રૂપિયાનો ખર્ચો છે ભાઈ, એ તમે વેબસાઇટમાં બુકિંગ કરો ને એનો 1 લાખ રૂપિયા ખર્ચો છે, કે કોઈનું ભાડું ના પકડે, કોઈને નોકરી ધંધે રજા ના પડે, કોઈ આવીને અમને એવું ના કહીએ કે આવી ખબર વાત તો એમ ના આવે, કે જેનું બુકિંગ થાય એ જ આવો દર્શન કરવા, કદાચ 1 લાખ માણસ આવશો તો એમને પ્રસાદી લેવડાવો પાછા નહીં પડ્યું, 12 વાગ્યા થાળી તો 12 વાગ્યા થાળી અડાડી જ દેવાય, સમજાય? પણ તમે કઈ દિશામાં જતા રહ્યા દાદા, કેમ પાછા વળ્યા? આ શાનું મંદિર છે? કોક મને બે જણા કહો શાનું મંદિર છે? પેલા ભાઈ નહીં સમજાય, મુદ્દમ ફોન કર્યો, શાનું મંદિર છે દાદા નું? એ તો મને ખબર છે, કયા દાદા નું? બરોબર, સુરાપુરા કોને કહેવાય? પાછળભાઈ અવાજ આવે છે? અહીં મોકારો આપજો, પરસાદી તો ખવડાવી. સુરાપુરા કોને કહેવાય? કે જયારે હું તો બધાના હૃદયથી વખાણ કરું છું, દુનિયા જે કરતી હોય મારે એનેથી નહીં, કે જયારે આ ધરતી ઉપર વિપત્તિ પડી, કોઈ આપણા ધરતી ઉપર કાળી દ્રષ્ટિ કરી, કોઈ બેન દીકરી ઉપર ખરાબ દ્રષ્ટિ કરી, કોઈ ગૌ ધણ વાળી જતું હોય અને જે એનાથી સહન ના થયું અને પોતાના 1 મહિનાના બાળકો હિંચકામાં મૂકી પોતાના પ્રાણની આહુતિ આપી દે ને, એ ઉરાપુરા ને એને વીર કહેવાય. તમે બધા તમે જોવરામાં આવું છો, પણ કોઈ દાડો વીર થવું છે, બધાને વાતો કરવી, પણ પછી કલ્પના કરી કે જે સીમાડા ઉપર આપણે રાતે શાંતિથી ઊંઘી શકી, શાંતિથી જીવી શકી, તો સીમાડા ઉપર રાત દાડો પહેરોદારી કરે છે, આપણા જવાનો આપણું રક્ષણ કરવા જાગે, કદી વિચાર કર્યો? અંદર સરકારે કે જે કઈ વ્યવસ્થા કરી છે એનો ધન્યવાદ માનો, કે બહાર સીમાડા તો સુરક્ષિત રાખે છે, પણ અંદર એવા દૂષણો છે કે અંદરો અંદર કકડાટ કરે છે, કોકને દબાવે છે, કોકનો હડપી લે છે, તો એની માટે કર્મચારીઓ ત્યાં એવા જવાનો મૂકવામાં આવ્યા છે કે આપણને સહેજ આ મુસીબત આવી, તમે નંબર ડાયલ કરો એટલે તરત ખાકી વર્દી આવીને આપણી રક્ષણ કરે છે, કરે છે ન કરતી? તમે કોઈ એમનો ધન્યવાદ આપ્યો આપ્યો હે? એ બધા એક જવાનો જ છે, ભલે કદાચ સરકાર એમને વળતર આપતી હશે, પણ રાત દાડો તમે નોકરી ધંધો કરતા હોય તો તમને એમ કે ભાઈ 24 કલાક ના આટલા, તો તમે કહો છો કે હો હું પડશે, શરીર કામ નહીં કરે, તો કઈક વાર તહેવાર આવે સરકાર એમને 24 કલાક જગાડે, આપણા હાટું જગાડે છે ને, કોઈ માન્યો ધન્યવાદ? આપણને આપણું દેખાય, બીજાનું જે જાય, વાતો કરી મોટી રાજા ભોજની, એટલે આ દિશા માર્ગ તમને લઈ જવા છે. હું કેમ પ્રયાસ કરું? હું સાધારણ જ છું, હું ક્યાં તમારી પાસે કઈ વોટ માંગવા આવ્યો છું કે બધાને હાથ જોડી કહું છું કે આ કરજો? આ મારા શબ્દો આવા જ છે કડવા, એટલું કહે છે ને ખાંડ મીઠી છે, પણ રોજ એક મુઠી ખાવ તો ડાયાબિટીસ 5 વર્ષે થાય, અને આ લીમડો લ્યો ને એ કડવો છે, પણ રોજ 5 પંતા એને લોહોટીન પીવો ને મોઢું કડવું થાય, પણ પેટમાં બીજો રોગ ના આવે, એમ શબ્દો મારા કડવા છે, પણ હાથોરામાં કોઈ એવું બતાવી દે એને સાબિત કરી દે કે બાપુ એ અમને પાસે બેહાડ્યા, ના વાળવાનું છે, નાના એટલા પૈસા લેતા આવજો, કે મારા સ્વયં જેવો કોઈ એવું કીધું કે લાવો 100 રૂપિયા હું બાપુને મળાવી દઉં, તો આ પરબડું મુકિલમાં નીકળીને જવાનો ભાઈ, કારણ કે અમારા બાપ દાદાના આવા સંસ્કાર ના હોય, સાચી દિશામાં લઈ જવા. બીજા ખોટા છે હું સાચું છું એવું નથી કહેતો, પણ મારે તમને બે જ ઉપમા આપી છે કે આ જે કોઈ બેઠા ક્યાંક ને ક્યાંક તો જોવરાઈ ને આયા છો ને, ખોટું ના બોલતા નક પાડોશી નું પાપ તમારામાં, આ તું જો કરો, ક્યાંક ને ક્યાંક તો પૂછ્યું છે ને અંધશ્રદ્ધા વિશે, મારે બધું યાદ તમને સમજાવું છે, અને હું પહેલા જ કીધું કે જો કુદરતની પરમાત્માની દયા થાય તો આજ મારી જેવો અભણ માણસો ને લાખો જણા સાંભળે, કો
તો આ ભગવાન નથી બીજું શું છે? અને બધું મળ્યા છતાંય મારી સેવા નોખી છે. હું ચમા તમને બોલી શકું છું કે બીજા કરતા હોય મંદિરે રહેતા હોય મને એનો કોઈનો વિરોધ નથી, પણ હું અહીંથી 70 કિલોમીટર મોટરસાયકલ લઈને નોકરી કરું છું ને 8-12 કલાક નોકરી કર્યા પછી રાતે આવીને તમારા હટુ જાઉં છું. તો અહીં તો આંદોલન ના આવીને ઝંડા પકડો બાપુ અંદર શું કરે છે અમારે જાણવું છે. ઘણા મેં જોયું તું રાતે બોલતા હતા બાપુ અંદર શું કરે, હવે કઈ ગામની દાઢી તો કરતો નહીં હોય એવું. એ તમારે ક્યાં પંચાયત છે? આટલું બધું 50,000 માણા આવે છે, મારે રસોડાની તો વ્યવસ્થા કરવાની ને, કે મારા અનુયાયીઓ મારા મંદિરની ગાડી તમારા ગામમાં ફાળો માંગવા આવી હોય કહો આવી. તો પછી અમે જે કરતા હોઈશું એ દાદા કરાવતો હોય એ જ કરાવતો હોય. તમને તમારું દુઃખ છે એટલે તમને એવું છે ગમે એની ઓળખાણ કાઢીને હું મળી લઉં, એમ મળ્યા કઈ ન થવાનું ભાઈ, કામ તો આ જ કરવાનું. હું ન કરતો સમજાય છે? એટલે મુખ્ય વાત એ કરવી છે કે આ બધું ક્યારે આપણા મગજમાં ફિટ થાય. હું માનું છું છે નડતરે છે પિતૃ છે બધું છે, પણ ક્યારે તમને નડે છે મંચમ ન નડતું કોલ આપો એમ જાણા જવાબ આપો મન કેમ ન નડતું કેમ? કે મને આ બેઠો ને એની ઉપર ભરોસો છે ને એને જે સોમનાથ ના શિખરે બેઠો ને એની ઉપર ભરોસો છે, કશું કોઈના બાપનું ના આવે ભાઈ. આ તો તમને એવું છે ચા જોરાયેલી, જો જોરાય સારું થઈ જતું હોય હું રોજ બે આવું બોલો થશે કે એ તો એક શંકાનું સમાધાન છે, પણ એમાંથી જો છુટકારો મેળવવો હોય ને તો એ પોતાનું તપો ભરશે પોતાની ભક્તિ છે એ તમે પરમાત્માના પગમાં મૂકશો ને. હું એવું નથી કહેતો કે આયા જાઓ, તમે જે ને એક્સ વાય ઝેડ કુળદેવી ઈષ્ટદેવ ગુરુ મહારાજ સાધુ સંત જેની ઉપર ભરોસો હોય એને પકડી રાખજો, એને મૂકી ના આવતા નતો મારો પરમાત્મા રાજી નથી ભાઈ. હું ક્યારે એવું નથી શીખવાડતો કે જો તમને તમારા પેઢીઓને જેને કુળદેવી જે ગુરુ મહારાજે હતા લખીને હાચવા છે અને તમને તમારી જરૂરિયાતો ના પૂરી થતી હોય ને એને પડતા મૂકીને આ આવો ને તો મારો પરમાત્મા એ આંધળો નથી, એ જાણે છે તું એમનો નાચ્યો મારો હું થઈશ. મુખ્ય વાત એ કરું કે આપણને શેનો અભાવ છે, તો પહેલું સંસ્કાર, બીજું શિક્ષણ, આની ઉણપ છે આપણને. જો નાનપણથી જ તે તમે તમારા બાળકોને કદાચ એટલું શીખવાડશો ને કે ભાઈ સ્કૂલે જા કે બાળ મંદિર જા કે ગમે ત્યાં જા, પણ તારે જે કર એ સવારમાં 10 મિનિટે આપણા માતાજીની કે આપણા ભગવાનનું નામ તો લેવાનું છે, તો ક્યારેય વૃદ્ધાશ્રમમાં જવાનો વારો નહીં આવે. આ હું લખીને આપી દઉં. તો મિત્રો આ હતું શ્રી ધનબા બાપુશ્રીનું પ્રવચન. આશા છે તમે પ્રવચન સાંભળ્યું ને તમને સારું લાગ્યું હશે. મિત્રો મિત્રો પ્રવચન સારું લાગ્યું હોય તો લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં, અને પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારજો એવી હું આશા રાખું છું. કેમ કે ધનબા બાપુશ્રી બહુ સારું એવું પ્રવચન કહે છે અને એ વસ્તુ પ્રમાણે જો આપણું આપણે જીવન જીવીએ તો આપણું જીવન સારું એવું બની જાય છે. મિત્રો તે હિસાબથી હું તમને કહું છું, ખોટી અંધશ્રદ્ધા ફેલાવવાથી એવો કંઈ મારો હેતુ છે નહીં. મિત્રો મિત્રો તમે જોઈ શકો છો કેટલો બધો ટ્રાફિક છે તે ભોળાટમાં સુરાપુરા ધામ. મિત્રો આવો ટ્રાફિક હજારોની સંખ્યામાં દર સોમવાર અને દર મંગળવારે થતો હોય છે દાદાની બેઠકમાં. તો તમે જોઈ શકો છો દાદાના પ્રવચનનો આ નજારો છે, કેટલા હજારોની સંખ્યામાં ભક્તો આવેલા છે દર્શન કરવા માટે. તો મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવા વિનંતી, વિડીયો સારો લાગે તો લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં, અને કોમેન્ટ બોક્સમાં જય સુરાપુરા દાદા લખજો મિત્રો. અને ખાસ તમે કયા ગામથી વિડીયો જોવો છો તે પણ ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં લખજો, જેથી કરીને મને મોટિવેશન મળે અને આવા ને આવા સારા એવા વિડીયો તમારા માટે હું બનાવી શકું. મિત્રો સારું મિત્રો તો હવે હું તમારાથી રજા લઉં છું, મળીશું પાછા આવા એક નવા સારા વિડીયોમાં. તે લગી તમને રજા આપો અને બોલો સુરાપુરા દાદાની જય.